ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી, જ્યાં 15 દિવસથી ગામ લોકો અંધારામાં જીવતા હતા, જેથી 1000 કિલોનું વજન લઈ 4 કિલોમીટર દુર્ગમ પહાડી વિસ્તારમાંથી પગપાળા ચાલ્યા યુવાનો ચાલતા હતા. ગામ લોકોની આ મહેનત પણ MGVCLના પાપે એડે ગઈ હતી, કારણ કે વીજ કંપનીના સત્તાધીશોએ એસી કેબિનમાં બેઠા બેઠા સરકારમાં રિપોર્ટ કર્યો કે આ કામ તો અમે કર્યું છે. ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વિડીયોએ વિકસિત ગુજરાતની હવા કાઢી નાખી, સાથે જ MGVCLની કામગીરીની પણ પોલ ખોલી નાખી. સૌપ્રથમ આ વિડીયો જુઓ. અંધારા ઉલેચતા ગ્રામજનો, 1000 કિલોનું ટ્રાન્સફોર્મર ખભે ઊંચક્યું, 4 કિલોમીટર પગપાળા ચાલ્યા યુવાનો. છોટાઉદેપુરના હાફેશ્વર ગામે આદિવાસી સમાજના યુવાનો ટ્રાન્સફોર્મર ઉંચકીને જઈ રહ્યા છે. આ ટ્રાન્સફોર્મર 30-40 કિલોનું નહીં, પરંતુ 1000 કિલોનું છે. આદિવાસી યુવાનો ખભે ઊંચકીને પગપાળા ચાલ્યા. ટ્રાન્સફોર્મરને લાકડાના ટેકે ખભે ઊંચકીને 20 યુવાનો દુર્ગમ અને પર્વતીય વિસ્તારોમાં પગપાળા ચાલ્યા. આપણે ઉત્તલધારા ફળિયામાંથી ઉસ્કીને લાયા હતા. અહીંયા 4 કિલોમીટર થાય છે લગભગ હાફેશ્વર મેઇન રોડ સુધી. કોણ હતું ઉસ્કીને લાવનાર? એ ગામના લોકો જ હતા. ઉસ્કીને લઈ આવ્યા હતા, 20-એક જણા હતા. એ બધા વારાફરતી લઈ આવ્યા હતા. ને કેટલા દિવસ લાઇટ બંધ રહી હતી? લાઇટ તો અઠવાડિયાથી બંધ હતી. છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું હાફેશ્વર ગામ, તેના ઉત્તલધારા ફળિયામાં ટ્રાન્સફોર્મર બળી જતા 15 દિવસ સુધી લોકો અંધારામાં જીવતા હતા. આ અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીને અનેક વખત રજૂઆત કરી, પરંતુ રસ્તાના અભાવે ટ્રાન્સફોર્મર ફળિયા સુધી પહોંચાડ્યું ન હતું. તો વીજ કંપનીએ આ ટ્રાન્સફોર્મરને ગામના મેઇન રોડ સુધી જ પહોંચાડ્યું હતું. ત્યારબાદ 4 કિલોમીટર દૂર સુધી દુર્ગમ રસ્તા પર આ ભારે ભરખમ ટ્રાન્સફોર્મર કોણ લઈ જશે તે સવાલ ઊભો થયો હતો, જેમાં વીજ કંપનીએ હાથ અદ્ધર કરી નાખ્યા હતા. ટ્રાન્સફોર્મરના છેક ગામના ફળિયા સુધી પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી MGVCLની હતી, છતાં કંપનીએ કોઈ વ્યવસ્થા ન કરી. આખરે ઉત્તલધારા ફળિયાના યુવાનો આગળ આવ્યા હતા. પોતાના ઘરમાં અજવાળું જોવા માંગતા આ ગામના યુવાનોએ મહેનત કરી. તેમણે ઘરેથી લાકડાના ટેકા લાવી ટ્રાન્સફોર્મરને લાકડાના ટેકે બાંધ્યું અને ભારે ભરખમ ટ્રાન્સફોર્મરને ઉંચકીને પગપાળા 4 કિલોમીટર ચાલીને ફળિયા સુધી પહોંચાડ્યું હતું. લગભગ 20 જણા હતા ગામના. હા, બધા થઈને ખાંભે મૂકીને વારા ફરતી લાગ્યા. મજૂરી કોઈ નથી, અમારે રીતે લાવ્યા. ભલભલા યુવાનો પણ આટલી કાળી મજૂરી ન કરી શકે તેટલી મહેનત આ યુવાનોએ કરી, પરંતુ આ તમામ મહેનત મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓના પાપે પાણીમાં ગઈ. MGVCL તરફથી આ યુવાનોને કોઈ મજૂરી ન અપાઈ. એટલું જ નહીં, પોતાની બેદરકારીને છુપાવવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ યુવાનોની મહેનતને બિરદાવવાની જગ્યાએ નવું જૂઠાણું ચલાવ્યું. આવા હાફેશ્વરના ઉત્તલપાડા ફળિયા જેવા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં પણ અમે વીજ પુરવઠો પૂરો પાડીએ એવી સારી ભાવનાથી અમે લોકોએ ટ્રાન્સફોર્મર બદલ્યું. આ ટ્રાન્સફોર્મર બદલવામાં મારી પાસે લેખિતમાં રિપોર્ટ છે કે જે ટ્રાન્સફોર્મર અમારી બદલે છે એજન્સી, એના 6 માણસ અને અન્ય 7 માણસો એ લોકોએ વધારાના રાખ્યા હતા, એવી રીતે આ ટ્રાન્સફોર્મર બદલ્યું છે. અમે કોઈ ગ્રામજનોનો ઉપયોગ કર્યો નથી. મહેનતના પરસેવામાં ભીંજાઈ ગયેલા આ યુવાનોની કામગીરીને એસીની ઠંડકમાં બેઠેલા સરકારના અધિકારીઓએ ન જોઈ શક્યા. MGVCLના અધિકારીઓએ સરકારમાં રિપોર્ટ કર્યો કે ગામના યુવાનો નહીં, પરંતુ તેમની કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉંચકીને લઈ ગયા છે. અહીં સવાલ એ છે કે શું આવું જૂઠાણું ફેલાવતા અધિકારીઓ સામે સરકાર પગલાં ભરશે? રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર.